આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ફાઇટ, લડાઈ ભ્રષ્ટ ભાજપ અને ઈમાનદાર આમ આદમી પાર્ટી વચ્ચે થવા જઈ રહી છે, ત્યારે આ ભ્રષ્ટ ભાજપને ઘરભેગી કરવા માટે, ઈમાનદાર સરકાર બનાવવા માટે અને લોકોના પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડી શકે એવા શક્તિશાળી માણસોને જનતા તક આપે તે માટે આ બીજી યાદી આજે જાહેર થઈ રહી છે. બીજી યાદીમાં સમાવેશ લોકોમાં સૌથી પહેલાં માનનીય શ્રી રાજુભાઈ કરપડા ચોટીલા વિધાનસભાથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. એવા જ અમારા યુવા ક્રાંતિકારી વ્યક્તિ માનની પિયુષભાઈ પરમાર કે જેઓ હાલમાં માળિયા હાટીના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે, તેઓ માંગરોળ જૂનાગઢની માંગરોળ વિધાનસભા બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર થાય છે. શ્રી કરશનભાઈ કરમૂર જામનગર ઉત્તર બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. અમારા એવા જ પાર્ટીના ખૂબ સિનિયર સાથી શ્રી કુમારી નિમિષાબેન ખૂંટ ગોંડલ વિધાનસભા ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. શ્રી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર સુરતની 84 વિધાનસભા ઉપરથી અમને પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. શ્રી વિક્રમભાઈ સોરાણી તેઓ વાંકાનેર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થાય છે. શ્રી ભરતભાઈ વાખડા તેઓ દેવગઢ બારિયા સીટ દાહોદ જિલ્લાની છે એના ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. શ્રી જે મેવાડા તેઓ અમદાવાદની અસારવા સીટ ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. વિપુલભાઈ સખિયા ધોરાજી બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થાય છે.